નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ પાંચ પર્યાવરણ આસપાસ સ્વધ્યન પોથી પાઠ સોળ સ્વચ્છતા આપણું કામની સમજૂતી જોઈશું અહીંયા પ્રશ્ન એક છે નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે ચાર પાંચ વાક્યો લખો તો આ પહેલું ચિત્ર છે એ ગટરની સફાઈ કરે છે અને એવી જ રીતે બીજા ચિત્રમાં રોડ પરની સફાઈ થઈ રહી છે એના વિશે વાક્યો જોઈએ તો પહેલું ચિત્ર છે એ ગટરનું છે ગટરની અંદર એક વ્યક્તિ સફાઈ કરે છે ખૂબ સાવચેતીથી આ કામ કરવું પડે ચિત્ર બીજું રોડની એક સફાઈનું છે આધુનિક સાધન તથા ઝાડુની મદદથી સફાઈ કરવામાં આવે છે આમાં પણ ધ્યાન રાખવું પડે પ્રશ્ન બીજો નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન સ્વચ્છતા અભિયાન વિશે તમે શું જાણો છો તો જવાબ લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે છે બીજું તમારી શાળામાં સ્વચ્છતા રાખવા તમે શું પ્રયત્ન કર્યા તો અમે શાળાના વર્ગખંડનો તથા મેદાનની સફાઈ કરીએ છીએ ત્રીજો પ્રશ્ન તમારી આજુબાજુ કચરાના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા હોય તેના વિશે જણાવો તો અમારી આજુબાજુ કચરાના નિકાલ માટે મોટી કચરા પેટીઓ છે અને નગરપાલિકાની ગાડી આવીને કચરો લઈ જાય છે ચોથું ગાંધીજીએ સફાઈ કામને કલા કેમ કહી છે કોઈ પણ કામ શીખવું એ કળા કહેવાય એ માટે સફાઈ કામને કલા કીધી છે પાંચ પહેલાના સમયે સફાઈ કામ માટે કયા સાધનો વપરાતા તો જાડું સાવરણો અને સાવરણી છઠ્ઠો પ્રશ્ન તમારા ઘરે વધેલા ભોજનનો નિકાલ કઈ રીતે કરવામાં આવે છે તો અમારા ઘરે વધેલો ભોજન ગાય કે કૂતરાને ખવડાવી તેનો નિકાલ કરવામાં આવે છે સાતમો પ્રશ્ન તમારા મમ્મી બજારમાંથી શાકભાજી પ્લાસ્ટિકના જબલામાં લઈને આવે છે તમે તેને શું સલાહ આપશો તો પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે માટે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ આઠમો પ્રશ્ન તમારા ઘરથી શાળામાં આવવાના રસ્તામાં કોઈએ કાંટાવાળી ઝાડની ડાળી કાપીને તેનો કચરો નાખ્યો તમે શું કરશો શા માટે તો એ કચરો હું યોગ્ય જગ્યાએ નાખી દઈશ જેથી બીજાને નડે નહીં પ્રશ્ન ત્રણ છે આ બંને ચિત્રોને આધારે તે વિસ્તારમાં થતા ફાયદા કે નુકસાન લખો તો પહેલાં ચિત્રમાં વૃક્ષો છે અને બીજા ચિત્રમાં કચરાનો ઢગલો છે તો તેના વિશે જોઈએ તો પ્રથમ ચિત્રમાં સ્વચ્છતા જોવા મળે છે સ્વચ્છતાને કારણે રોગચાળો ફેલાશે નહીં બીજા ચિત્રમાં ગંદકીના ઢગલા જોવા મળે છે ગંદકીથી રોગચાળો ફેલાશે પ્રશ્ન ચાર તમારા વિસ્તાર કે ગામના સફાઈ કામદારની મુલાકાત લો અને તેની વિગત લખો અહીં મેં એક સફાઈ કામદાર વિશે લખેલ છે કે રામજીભાઈ દસ વર્ષથી કામ કરે છે તે ઊભું જાડું પાવડો તગારું કચરાપેટી જેવા સાધનનો ઉપયોગ કરે છે તેમને ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે તેમાં દુર્ગંધ આવે છે ક્યારેક બીમાર પણ પડાય તેમનો અનુભવ તો સાધનના અભાવે ઘણીવાર જીવનું જોખમ પણ ઊભું થાય છે પ્રશ્ન પાંચ કોષ્ટકમાં આપેલી વિગતો ભરો તો જુદા જુદા પ્રકારનો કચરો અહીં આપેલ છે અલગ કરવા શું કરશો ને તેનો પુનઃ ઉપયોગ કરવા શું કરશો તો પ્લાસ્ટિકનો કચરો તો વીણીને અને રિસાયકલ બીન કરીને જૈવ કચરો તો સૂકો ભીનો અલગ કરીને અને તેનું ખાતર બનાવીને લોખંડનો કચરો તો વીણીને અથવા ચુંબકથી અલગ કરીશું અને એમાં ભઠ્ઠીને ઓગાળીને અન્ય કચરો તો વીણીને અને એનું ખાતર બનાવીને પ્રશ્ન છ વર્તમાનપત્રમાં સ્વચ્છતા અંગે કોઈ સમાચાર હોય તો એનું કટિંગ કાપી અહીં લગાડવાનું છે પ્રશ્ન સાત નીચે સફાઈ માટેના આધુનિક સાધનના ચિત્રો આપેલા છે તેના વિશે લખો તો આ પહેલું ચિત્ર છે એ વેક્યુમ ક્લીનર છે જે ભોંયતળિયાની સફાઈ કરી શકે અને બીજું ચિત્ર પણ એનું જ છે જે કચરાના સંગ્રહ માટે થેલી પણ હોય છે એટલે કચરો બધો એમાં ભરાઈ જાય આ બીજું ચિત્ર એ પણ વેક્યુમ ક્લીનર છે પણ એ રોડ સફાઈ કરવાનું છે જે હવાના પ્રેશર વડે ચાલે અને બધો જ કચરો પાઇપ વડે તેમાં પણ બેગ હોય તેમાં બધો ભરાઈ જાય છે ત્રીજું છે એ મશીન છે મોટા રોડ પર ઝડપથી સાફ કરવાનું અને એ બેટરી જનરેટરથી ચાલે છે પ્રશ્ન નવ નીચે આપેલા વિધાનો વાંચી જો તે સ્વચ્છતામાં સહભાગી હોય તો ખાનામાં લીલો રંગ અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો લાલ રંગ કરો તો પહેલું સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે તો સહભાગી છે એટલે એમાં લીલો રંગ આવશે રેસમાં પ્લાસ્ટિકનું રેપર પોતાના ખિસ્સામાં મૂકી કચરાપેટીમાં નાખે તો એ પણ સહભાગી એટલે લીલો કલર આવશે ત્રીજો હપ્તા પેન્સિલને વર્ખંડમાં ગમે ત્યાં છોલે છે તો એ નુકસાનકારક છે એટલે એમાં લાલ રંગ આવશે રૂબીના રસ્તામાં પડેલો કચરો એકઠો કરી કચરા પેટીમાં નાખે તો એ પણ સહભાગી લીલો રંગ આવશે પાંચ સવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે તો એ નુકસાનકારક એટલે લાલ રંગ આવશે